હરિનો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે અંકગણિતના વિડિયો લેક્ચરમાં છીએ. પ્રકરણ 11 એટલે કે સંખ્યા, એ સંખ્યાનો અભ્યાસ કરીશું. બરોબર, કઈ સંખ્યાનો અભ્યાસ કરીશું આજે? તો કે આજે આપણે 71 થી 90 સુધીની જે સંખ્યા છે તેમનો અભ્યાસ કરીશું. બરોબર ને, જે ગઈકાલના વિડિયો લેક્ચરમાં છે એટલે આપણે 51 થી 70 સુધીની જે સંખ્યા છે તેનો અભ્યાસ કર્યો હતો. બરોબર, તો ચાલો આજે આપણે હવે કરીશું ગણિત પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 120 આપણે 71 થી 90 સુધીની સંખ્યા આપણે ચાલો શબ્દ પૂરણ એ વિષય ગણિત સંખ્યા છે તેમનો અભ્યાસ કરીશું, એ સંખ્યાનો અભ્યાસ કરીશું. બરોબર, હવે જો આપણે આ 71 થી 90 સુધીની જે સંખ્યા છે આપણે આમ તો 100 સુધીની સંખ્યા કે અંકમાં, શબ્દમાં, ઉદાહરણ, સંખ્યા લખતા એ બધો જે અભ્યાસ છે એ આપણે CWE નોટ જે છે તેમાં કરેલો છે. બરોબર, હવે જો ડિજિટલ વિડિયો લેક્ચર જે આપણે જોયેલું છે આપણે ડિજિટલ વિડિયો લેક્ચરમાં છે એ આપણે 80 સુધીની સંખ્યાનો અભ્યાસ થયેલો છે. બરોબર, તેમાં કઈ સંખ્યા? તો કે આપણે તેમાં 51 થી 80 સુધીની જે સંખ્યા છે તેમનો અભ્યાસ થયેલો છે. તો ગઈકાલનું જે આપણે ડિજિટલ વિડિયો લેક્ચર ગઈકાલે આવશે તેમાં આપણે પૂરી જે સંખ્યા છે 81 થી 100 સુધીની સંખ્યા છે તે કાલે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે અભ્યાસ કરીશું અહીં 71 થી 90 સુધીની સંખ્યા. ઓકે, તો ચાલો પાઠ્યપુસ્તક જેમના પાસે હોય તે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 120 છે તે પરનું પેજ છે એ અભ્યાસ આપણે કરીશું અને એ પેજ પર ખુલ્લો રાખશે. ગણિત પાઠ્યપુસ્તક પેજ નંબર 120 હવે એમાં શું કહીશ આપણે ખાલી જગ્યા પૂરો જે આપણે 51 થી 70 સુધીની જે સંખ્યા હતી મતલબ આપણે દશકના જૂથ, એકમની જૂઠી દિવાસની અથવા જે આપણે ગોળ કરેલું છે તેમાં સંખ્યા લખતા હતા એવી જ રીતના આમાં આપણે શું કરવાનું છે સંખ્યા લખવાની છે. પછી એકમના સ્થાનમાં દ્વિભાજકી નહીં હોય તો એ દૂરવાની રહેશે. હવે આમાં જો આપણે જોઈ શકીએ છીએ કે આમાં જૂથ છે, જૂથ એ જૂથ તો બધામાં કમ્પ્લીટ દોરેલા જ છે માટે જૂથ છે એ આપણે એક પક્ષમાં કરવાનું રહેશે નહીં. ચાલો ખાલી જગ્યા પૂરો બીજું એમાં પહેલા કોષ્ટકમાં શું કહે છે આપણે દશકના દસ દસ ને એટલે કેટલા જૂથ જોવા મળે છે. ચલો આપણે બધા ગણીશું કેટલા જૂથ જોવા મળે છે તો જોઈએ 1 2 3 4 5 6 અને 7 કેટલા જૂથ જોવા મળે છે 7 7 દશક બરોબર કેટલા થાય 7 10 = 70 શું 70 થયા. ચાલ આપણે ગણતરી કરી લઈએ. ઓકે, ચાલો આ 10 20 30 40 50 60 70 અને એક એકમ 70 પછી શું આવશે 1 એટલે કે 71 સંખ્યા બની આપણી 71. ઓકે, આ કોષ્ટક રેડી. ચાલો ત્યાં પછીનું બીજું જે કોષ્ટક છે એ આપણે કોષ્ટક જોઈએ. એમાં પણ આપણે 10 10 ના કેટલા જૂથ જોવા મળે છે તો કે એમાં પણ 10 10 ના 7 જૂથ જોવા મળે છે. ચાલો હું છે અહીં 7 જૂથ પેલા દોરી લઉં છું. આપણે બધાને પાઠ્યપુસ્તકમાં તો દોરેલા જ છે અને આ જૂથ હું આમાં દોરી લઉં છું બોર્ડમાં. ઓકે, 1
બીજું જો ચાલો આ અહીં પણ મે 10 10 ના કેટલા જૂથ કર્યા છે 1 2 3 4 5 6 અને 7 કેટલા જૂથ કર્યા છે 7 તેથી હું અહીં શું લખીશ 7 દશક શા માટે હું 7 દશક લખીશ કેમ કે 10 10 ના 7 જૂથ છે તેથી આપણે લખીશું 7 દશક જે પાઠ્યપુસ્તકમાં પણ લખેલા છે બરોબર શું લખીશું 7 દશક 7 દશક બરોબર કઈ સંખ્યા બને કે 7 દશક બરોબર 70 હવે 7 દશક ઉપર એક વાર તો આપણે આમાં જવાબ ને લખેલું છે પછી અને 2 એકમ એકમ ને કેટલી દિવસની જોવા મળે છે આપણે એકમ ની દિવસની કેટલી જોવા મળે છે તો કે 2 દિવસની જોવા મળે છે એટલે આપણે દિવસની 2 અહીં કરીશું 1 2 લખીશું અહીં 2 એકમ હવે આપણે અહીં જે રાઉન્ડ કરેલું છે એમાં આપણે સંખ્યા લખવાની રહેશે તો આપણે એમાં કઈ સંખ્યા લખીશું કે જવાબ શું આવે સંખ્યામાં તો કે આપણે જોઈએ 7 દશક 2 એકમ શું છે 7 દશક 2 એકમ બરોબર કઈ સંખ્યા બને તો કે આપણે જોઈએ આ 10 20 30 40 50 60 70 આ 71 અને 72 કઈ સંખ્યા બની આપણી 72 આપણે કરીશું 72 કેમ થાય 7 વગરે 72 એટલે 7 દશક 2 એકમ આપણે સંખ્યા પણ અહીં છે જવાબમાં 7 દશક 2 એકમ બરોબર સંખ્યા બને આપણી 72 ઓકે તો આ જવાબ છે એ પાઠ્યપુસ્તકમાં તમે લખતા રહેજો બાકી હું અહીં જે દશકના જૂથ છે હું અહીં એમને એમ જ રાખીશ જે આપણે એકમના સ્થાનમાં જવાબમાં છે એમાં જ આપણે ફેરફાર કરીશું જે આવે એ મુજબ ત્યારબાદ શું છે 7 દશક આપણે 7 દશક અને અહીં લખેલું છે 3 એકમ શું લખેલું છે 3 એકમ 7 દશક 3 એકમ અને આપણે અહીં રાઉન્ડમાં જવાબ પણ લખેલો છે 73 એટલે કે 7 રે દગરે 73 તો હવે આમાં કયું બોક્સ ખાલી જોવા મળે છે આપણે કે આ બોક્સમાં શું ખાલી જોવા મળે છે જો દશક છે એના પણ જૂથ આપણે કમ્પ્લીટ છે ભઈ એકમ છે એકમ એની ઉપર આપણે કંઈ પણ દોરેલું જોવા મળતું નથી અને આ ગોળમાં જવાબ પણ લખેલું છે માટે આપણે અહીં ખાલી જગ્યા છે તે પૂર્ણ કરીશું 7 દશક 3 એકમ આ કેટલા લખેલા છે 3 એકમ તેથી આપણે કેટલી દિવસરીઓ દોરીશું અહીં કેટલી દોરીશું 3 શા માટે 3 કેમ કે 3 એકમ એ આપેલા છે 3 અંક આપેલા છે માટે એટલી દિવસરી દોરીશું જેટલા એકમમાં અંક આપેલા હોય એટલી દિવસરી દોરવાની રહેશે ઓકે ચાલો આપણે દિવસની દૂર દોરી લઈએ 1 2 અને 3 એ કયો દાખલો સંખ્યા બની 73 કેવી રીતે 73 તો કે જોઈએ 10 20 30 40 50 60 70 71 72 અને 73 ઓકે ચાલો આ જવાબ પર લખી દેજો એના પછી આપણે જોઈએ એમાં કમ્પ્લીટ જ છે આપણે જવાબ ને બધું એ હવે જો એમાં શું લખેલું છે 7 દશક અને 4 એકમ
बरोबर संख्या बने आपने 74 કેવી રીતે 74 બને યાદથી જોઈએ તો 10 20 30 40 50 60 70 પછી 71 72 73 અને 74 ઓકે ચલો આ પણ રેડી જેમાં આપણે બધો જવાબ બધો કમ્પ્લીટ જ છે આમાં એક પણ ખાલી જગ્યા પૂરવાની નથી ચલો એના પછીનું આપણે જોઈએ હવે એમાં શું કે છે આપણે 7 10 અને 5 એકમ 5 એકમની પણ દિવાસરી દોરેલી છે હવે આપણે અહીં સંખ્યા એટલે કે ત્યાં ખાલી જગ્યા છે ત્યાં જવાબ લખવાનો રહેશે બરોબર 7 10 અને કેટલા એકમ 1 2 3 4 અને 5 5 એકમ હવે આપણે જવાબ લખીશું તો કે જવાબ કેટલો આવે 7 10 બરોબર 70 70 પછી આ 71 72 73 74 અને 75 કેટલા થયા 75 75 કેમ થાય 7 રે 5 રે 75 એટલે કે 7 10 5 એકમ 7 રે 5 રે 75 આપણો જવાબ આવ્યો 75 એ પણ લખવાનો રહેશે ને જવાબ પણ લખી દો બરોબર ચાલો ત્યાર પછીનું શું કે છે 7 10 અને 6 એકમ અહીં 6 એકમ લખેલા છે અને સંખ્યામાં જવાબ પર લખેલો છે બરોબર અહીં લખેલા છે 6 એકમ 6 એકમ અહીંયા આપણે લખીશું 7 રે 6 રે 76 હવે આપણે આમાં શું કરવાનું રહેશે 7 10 ના જૂથ દોરેલા છે 6 એકમ લખેલા છે પરંતુ અહીં દિવાસરી દોરેલી નથી અને સંખ્યામાં લખેલી છે ગોળમાં એટલે જવાબ પણ લખેલો છે તો આપણે શું કરીશું તો કે અહીં આપણે દિવાસરી દોરીશું ઓકે ચાલો કેટલી દિવાસરી દોરીશું 6 શા માટે 6 કેમ કે 6 એકમ એમ લખેલા છે તેથી ચાલો આપણે 6 દોરીશું 1 2 3 4 5 અને 6 હવે જવાબ શું આવ્યો આપણો 76 ચાલો 76 જવાબ આવી ગયો ચાલો આપણે ચેક કરી લઈએ બરોબર ચાલો આ 10 10 20 30 40 50 60 70 ત્યાર પછી 71 72 73 74 75 અને 76 ઓકે જવાબ આવ્યો આપણો 76 સાતે છકડે 76 બરોબર જો આ સંખ્યા છે ને હું લખાવી દે ને મેં જે તમને કીધું હતું ને ભૂલવાનું કે સંખ્યા છે કે તમારા ઘરના કોઈ પણ મમ્મી પપ્પા દાદા દાદી મોટા ભાઈ બહેન હોય એની પાસે આ સંખ્યા છે તે અંકમાં અને શબ્દોમાં ભૂલવાની જેથી કરી આપણે સંખ્યા આવડી જાય તો આપણે ડાયરેક્ટ એ સંખ્યા છે અહીં લખી શકીએ છે અને આપણું ખોટું પડતું નથી ઓકે ચાલો આ સંખ્યા પણ તમે લખી લો હાલ 76 ઓકે ચાલો ત્યાર પછી આપણે 7 10 અને 7 એકમ એનો અભ્યાસ કરીશું અને આમાં આપણે સંખ્યા લખીશું એમાં જવાબ લખવાનો રહેશે ચાલો હવે જવાબ શું આવશે આપણો 7 10 7 એકમ એ 7 દશકના 7 લખીશું અને 7 એકમ એકમમાં 7 છે તેથી આપણે 7 લખીશું એટલે 2 7 કેટલા થાય 77 અથવા 77 2 7 77 કે આવી ગયા ચાલો આપણે જોઈ લઈએ આ 10 20 30 40 50 60 70 ત્યાર પછી આ 71 72 73 74 75 76 અને 77 જવાબ આવ્યો 77 7 10 7 એકમ બરોબર 77 2 7 77 ચાલો આ જવાબ પણ તમે લખી લેજો ત્યાર પછી બીજું જોઈએ આપણે એમાં પણ શું લખેલું છે એમાં આપણે 8 એકમ એ દિવાસરી પણ દોરેલી જ છે હું પણ અહીં દોરી દઉં
એમાં પણ જો પાઠ્યપુસ્તકમાં પણ આઠ એકમ એટલે કે આઠ જ દિવસથી જોડેલ છે. જેટલા એકમમાં અંક આપેલા હોય છે એટલા જ આપણે દિવસની તરીકે છે એ શું કે 1 2 3 4 5 6 7 8 ચાલો 7 દશક 8 એકમ બરોબર કેટલા થાય 78 કેવી રીતે 78 જોઈએ 10 20 30 40 50 60 70 ત્યાર પછી આ 71 72 73 74 75 76 77 અને 78 એટલે કે ચાલે આજે 78 જવાબ આવ્યો 78 ચાલો 7 દશક 8 એકમ બરોબર 78 સાતડે આઠડે 78 આ જવાબ પણ તમે લખી લેજો આપણે બીજું પણ જોઈએ હવે એમાં શું છે 7 દશક દશકના જૂથ પણ દોરેલા છે અને 9 એકમ 9 એકમ એ લખેલું છે અને અહીં જવાબ પણ લખેલો છે 79 79 સાતડે 9 રે 79 એ જો આ 7 દશક 9 એકમ બરોબર 79 તો ચાલો 9 એકમ લખેલા છે તો આપણે કેટલી દિવસથી દોરીશું અહીં 9 કેટલી 9 ચાલો આયા પણ આપણે દોરીશું 1 2 3 4 5 6 7 8 અને 9 ઓકે 7 દશક 9 એકમ બરોબર 79 ચાલો 10 20 30 40 50 60 70 ત્યાર પછી આ 71 72 73 74 પછી 75 76 77 78 અને 79 જવાબ આવ્યો 79 સાતડે નવડે 79 ત્યાર પછી જો શું કે છે અહીં 7 દશક અને અહીં આપણે એકમ નહીં પરંતુ શું જવાબ આવે છે અહીં સોરી શું લખેલું છે 1 દશક શું લખેલું છે અહીં 1 દશક 1 દશક હવે શા માટે અહીં દશક લખ્યું કેમ કે અહીં લીટી છે દિવસદીઓ 10 થાય છે અને 10 નું જૂથ બને છે તેથી લખ્યું 1 દશક અહીં એકમના સ્થાનમાં છે 10 નું જૂથ બને છે તેથી એમ લખ્યું છે 1 દશક માટે દશક લખવામાં આવ્યું છે શા માટે 10 લીટી અથવા 10 દિવસદીઓ થાય છે તેમ 10 નું જૂથ બને છે 1 દશક બરોબર 10 ઓકે ચાલો આપણે પણ 10 નું જૂથ બનાવી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરોબર 7 દશક અને 1 દશક બરોબર કેટલા દશક થાય 8 દશક ચાલો જોઈએ આપણે આ 1 2 3 4 5 6 7 અને 8 8 10 બરોબર જવાબ આપનો શું થાય 80 આ 10 20 30 40 50 60 70 અને 80 જવાબ આવે આપનો 80 આખરે મીતે 80 ઓકે ચાલો આપણ આપણે 71 થી 80 સુધીની સંખ્યા છે તેનો અભ્યાસ કર્યો હવે આપણે 81 થી 90 સુધીની જે સંખ્યા છે તે આપણે જોઈએ અને આપણે જે પાઠ્યપુસ્તકમાં જે અહીં જવાબ લખતા છે ખાલી જગ્યામાં જવાબ લખવાના રહેશે ઓકે ચાલો હવે આપણે 81 થી 90 સુધીની જે સંખ્યા છે તેમનો અભ્યાસ કરીશું હવે એમાં શું કે છે આપણે પહેલામાં 10 10 ના કેટલા જૂથ જોવા મળે છે એમાં કેટલા 8 10 એટલે કે 8 જૂથ જોવા મળે છે હવે મારી પાસે કેટલા જૂથ છે 7 જૂથ છે અને હું એક જૂથ કરી લઉં એટલે મારે 8 જૂથ મારી પાસે થઈ જાય ઓકે એટલે 1 2 3 4 5 6 7 અને 8 8 દશક હું અહીં લખીશ 8 દશક હવે જો આપણે અહીં શું છે અહીં પણ આપણે દશકના જૂથ છે
એ બધા આપણે કમ્પ્યુટર છે માટે એક જૂથ છે એ આપણે ખાલી જગ્યામાં દોરવાના રહેશે નહીં પહેલા કોષ્ટકમાં શું કહે છે 10 10 ના કેટલા જૂથ છે 8 10 1 એકમ બરોબર આપણે જવાબ શું આવ્યો 81 આખરે 81 ચાલો 81 આપણે ચેક કરી લઈએ ચાલો 10 20 30 40 50 60 70 80 અને 1 બરોબર 81 ઓકે ચલો ત્યાર પછી શું છે 8 10 2 એકમ હવે એમાં શું છે 2 એકમ જે આપણે લખેલા છે 2 એકમ લખેલા છે એની દિવાસની છે એ દોરેલી નથી એ આપણે દોરીશું 8 10 અને અહીં આપણે કરીશું 2 એકમ નાહી આવે છે 82 બરોબર તો હવે આપણે શું કરવાનું રહેશે અહીં કેટલી દિવાસની દોરવાની રહેશે 2 શા માટે 2 કેમ કે એકમમાં 2 અંક આપેલા છે તેથી 2 દિવાસની છે અથવા 2 રીતિ આપણે દોરવાની રહેશે ઓકે ચાલો આપણે દોરી લઈએ આ 1 2 એટલે આપણો જવાબ આવ્યો 82 ચાલો આપણે જોઈ લઈએ આ 10 20 30 40 50 60 70 80 81 અને 82 આઠરે બગરે 82 એ જવાબ આવી ગયો ઓકે ચલો આ જવાબ પર લખી લેજો ત્યાર પછી શું છે 8 10 3 એકમ હવે આપણે અહીં જવાબ લખવાનો રહેશે 3 એકમ કેટલા છે 3 એકમ ઓકે 8 10 3 એકમ બરોબર 83 હવે આપણે જોઈએ કેવી રીતે 83 આવે આ 10 20 30 40 50 60 70 80 81 81 82 અને 83 શું થયા 83 83 કેમ થાય આખરે તગરે 83 8 10 3 એકમ બરોબર 83 ઓકે ચાલો આ પણ આપનો કમ્પ્લીટ ત્યાર પછી આપણે એના પછીનું જોઈએ એમાં પણ શું છે એકમ દશકમાં છે એ આપણે કમ્પ્લીટ દોરેલ જ છે અને ખાલી આપણે બોર્ડમાં સંખ્યા જ લખવાની છે 8 10 4 એકમ બરોબર કેટલા થાય જોઈએ 8 10 બરોબર 80 પછી આ 81 82 83 અને 84 કેટલા થાય 84 84 કેમ થાય ગાઠડે જોરે 84 ઓકે ચાલો આ જવાબ પણ આપનો રેડી એ પણ લખી લેજો ત્યારબાદ આપણે એના પછીનું કોષ્ટક નીચેનું જે કોષ્ટક છે એ આપણે જોઈએ 8 10 5 એકમ બરોબર 85 એ 85 છે એ પણ લખેલા છે અહીં હવે આપણે શું કરવાનું રહેશે 5 એકમ દશકના જૂથ દોરેલા છે એકમની દિવાસની દોરેલ નથી અને 85 લખેલા છે શું કરવાનું રહેશે એકમની દિવાસની છે અથવા લીટી એ દોરવાની રહેશે કેટલી દોરીશું 5 કેટલી દોરીશું 5 શા માટે તો ખબર જ છે મેં સમજાવ્યું છે કે જેટલા એકમમાં અંક આપેલા હોય છે એટલા જ આપણે લીટી અથવા દિવાસની દોરવાની બરોબર ચાલો આપણે દોરીશું 5 1 2 3 4 અને 5 8 10 5 એકમ બરોબર 85 આવી ગયા જોઈએ 8 10 બરોબર 80 ત્યાર પછી આ 81 82 83 84 અને 85 બરોબર ચલો આ જવાબ પણ લખી લેજો ત્યાર પછી શું કહે છે 8 10 6 એકમ બરોબર 86 હવે આમાં તો કમ્પ્લીટ બધું કમ્પ્લીટ જ છે એમાં તો આપણે માત્ર ને સમજવાનું છે માત્ર ને માત્ર આમાં જગ્યા એક પણ નથી બરોબર કેમ કે દશક છે દશકના જૂથ છે એકમની આપણે દિવાસની ફરીથી દોરેલ છે અને આમાં જવાબ એટલે કે સંખ્યા પણ લખેલ છે માં એક પણ ખાલી જગ્યા નથી એટલે માત્ર આપણે ચાલો સમજી લઈએ 8 દશક બરોબર 80 6 એકમ બરોબર 6 એટલે કે 8 દશક 6 એકમ
बराबर 86 જોઈએ ચાલો આઠ દશક બરાબર 80 ત્યાર પછી આ 81 82 83 84 85 અને 86 ઓકે ચાલો આ પણ આપણો થઈ ગયું ત્યાર પછી 8 દશક અને 7 એકમ 8 દશક 7 એકમ આપણે અહીં સંખ્યા લખવાની રહેશે 4 એકમ આપણે 1 2 3 4 5 6 અને 7 એ આપણે લીટી દોરી 8 દશક 7 એકમ બરોબર કેટલા થાય આપણે આમ કરીએ 8 દશક ના 8 7 એકમ એટલે કે ના 7 બરોબર સંખ્યા બની આપણી 8 રે 7 રે 87 ચલો 87 થઈ ગયા ચલો ચેક કરી લઈએ 8 દશક બરોબર 80 ત્યાર પછી આ 81 82 83 84 85 86 અને 87 87 જવાબ નો આવી ગયો ત્યાર પછી શું છે 8 દશક 8 એકમ 8 દશક 8 એકમ અહીં પણ લખેલા કેટલા છે 88 88 છે એ લખેલા છે અને અહીં 8 એકમ હવે આપણે ખાલી જગ્યામાં શું કરવાનું રહેશે તો કે દશકમાં જૂથ કમ્પ્લીટ છે એકમની દિવસની અથવા લીટી દોરેલી નથી સંખ્યા પણ લખેલ છે 8 એકમ છે એની આપણે લીટીઓ દોરીશું કેટલી દોરીશું 8 કેમ કેમ કે એકમની આગળ 8 અંક આપેલ છે તેથી 1 2 3 4 5 6 7 8 તો 8 દશક 8 એકમ બરોબર 88 2 આટલા 88 10 20 જો પેલા 10 20 30 40 50 60 70 80 ત્યાર પછી આ 81 82 83 84 85 86 87 અને 88 ઓકે ચલો ત્યાર પછી છે 8 દશક 9 એકમ એમાં પણ આપણે શું છે બધું કમ્પ્લીટ જ છે માત્ર ને માત્ર સમજવાનું જ છે 8 દશક 9 એકમ બરોબર 89 ચલો 1 2 3 4 5 6 7 8 ને 9 8 દશક 9 એકમ બરોબર કેટલા થાય 89 8 રે 8 રે 9 રે 89 ઓકે ચલો આ જોઈએ 10 આ 10 20 30 40 50 60 70 80 ત્યાર પછી આ 81 82 83 84 85 86 87 88 અને 89 9 એકમ 8 દશક 9 એકમ બરોબર 89 ઓકે ચાલો એના પછીનું જે આપણે છે લાસ્ટ એ આપણે જોઈએ બંનેમાં દશક દશક લખેલા છે એમાં પણ બધું લખેલું જ છે એમાં પણ આપણે સમજવાનું જ છે આઠ દશક અહીં લખેલા છે એક દશક અને અહીં છે 90 હવે જો એમાં પાઠ્યપુસ્તકમાં પણ આપણે 10 નું એક જૂથ જોવા મળે છે અહીં દસ અહીં એકમના સ્થાનમાં દસ લખેલ છે અને શું છે દસ નું જૂથ જોવા મળે છે એ પણ આપણે કરી લઈએ આપણે જેમ તમારે કરવાનું નથી હવે જો મેં તમને 80 ની સંખ્યામાં સમજાવ્યું હતું છેલ્લે શા માટે અહીં 10 નું જૂથ કરેલ છે કેમ કે અહીં એક દશક શા માટે અથવા લખેલ છે કેમ કે અહીં 10 લીટી અથવા 10 દિવસનું એક જૂથ બને છે તેથી એક દશક લખેલ છે અથવા એક દશક લખેલ છે તેથી અહીં 10 નું જૂથ કરેલ છે એટલે માટે આપણી પાસે 10 10 ના આવે આપણે બોર્ડમાં સંખ્યા બની 90 નવ દશક બરોબર 90 શા માટે નવ લખ્યા છે કેમ કે આપણી પાસે 10 10 ના છે એ નવ જૂથ જોવા મળે છે શું જોવા મળે છે હા કે ના હા ચાલો આપણે ચેક કરી લઈએ આ 10 10 ના 1 2 3 4 5 6 7 8 અને 9 ઓકે થઈ ગયા 8 દશક 1 દશક 8 દશક અને 1 દશક બરાબર
9 દશાંશ બરોબર સંખ્યા થાય આપણે 90 ચલો કહી દઈએ કે આપણે જોઈ લઈએ આ 10 20 30 40 50 60 70 80 અને 90 ઓકે ચલો 90 આપણો જવાબ પણ આવી ગયો અને આ જે આપણી સંખ્યા છે 71 થી 90 સુધીની સંખ્યા એનો અભ્યાસ પણ આપણે કર્યો તો બરોબર ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડિયો લેક્ચરમાં 71 થી 90 સુધીની સંખ્યાનો અભ્યાસ કરી હવે આપણે આવતી કાલે બધાને કેમાં આપણે બધાને અભ્યાસ કરવાનો રહેશે ડિજિટલ વિડિયો લેક્ચર આપણે ડિજિટલમાં અભ્યાસ કરીશું એ સંખ્યા છે એ આપણે 81 થી 100 સુધીની સંખ્યા છે એમનો અભ્યાસ કરીશું અને એમાં એક રમત આવશે કઈ રમત આવશે સાપ સીડીની રમત એ તો બધાને ખ્યાલ હશે હે ને ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપના વિડિયો લેક્ચર છે અહીં પૂર્ણ થઈ છે અને જો હા પાઠ્યપુસ્તકમાં જે આપણે ખાલી જગ્યા પૂરવાની હતી એ બધા પાઠ્યપુસ્તકમાં તમે કમ્પ્લીટ કરી દેજો ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો આપના વિડિયો લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું બધાને હરિ ઓમ એન્ડ થેન્ક યુ